હેલો દોસ્તો હું છું મયુર મકવાણા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડિયો અને આ લેક્ચર આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે જેથી આપ સર્વેને રિક્વેસ્ટ છે કે આની નોટ્સ બનાવજો જેથી આપને આગળની આવનારી જે કંઈ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તેનો ફાયદો થઈ શકે આજના લેક્ચરમાં આપણે ભણવાનું છે કે કોરોના વાયરસ છે શું ઓકે આજકાલ જે કે માહોલ ચાલી રહ્યો છે ન્યૂઝ મીડિયા આની અંદર બહુ બધી અફવાઓ પણ છે ઘણી બધી હકીકત પણ છે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ઓફિશિયલ વસ્તુઓ શું છે એને ધ્યાનમાં લેવાનું છે તો આ વિડીયોમાં મેં મેં પૂરો પ્રયાસ કર્યો છે કે તમામ વસ્તુ ઓફિશિયલ રહે તમામ ડેટાઝ ઓફિશિયલ રહે અને જે કંઈ ઇન્ફોર્મેશન છે તે ઓફિશિયલ રહે

આ ટાઈપના પ્રશ્નો ઘણી વખત ક્લાસ થ્રીની જે કંઈ પરીક્ષાઓ હોય છે બિન સચિવાલય રેવન્યુ તલાટી વગેરે તેમાં ઘણી વખત આવા પ્રશ્નો પૂછાય છે જેથી આ તમે ખાસ કરી લેજો તો મિત્રો આપણે કોરોના વાયરસ શું છે તેની ઓફિશિયલ ડેફિનેશન સમજવાનો પ્રયાસ કરીએ જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપેલું છે જી હા ડબલ્યુ એચ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જેનેવા જેનેવા ક્યાં આવ્યું તો સ્વિઝરલેન્ડમાં ઓકે તો આપણે એની જે કે વ્યાખ્યા છે તેને સંપૂર્ણ રીતે સમજવાની કોશિશ કરીએ કારણ કે આ વ્યાખ્યાથી તમને ખાસ કરીને જે ક્લાસ વન ટુની એક્ઝામ્સ છે એની અંદર આના પ્રશ્નો આવવાની સંભાવનાઓ ઘણી વધારે છે એટલે આની જે વ્યાખ્યા છે તેને બરોબર સમજો એવી મારી આશા છે ઓકે તો જો શું કહે છે આ વ્યાખ્યા કે કોરોના વાયરસ આર લાર્જ ફેમિલી ઓફ વાયરસીસ વિચ મે કોઝ ઇલનેસ ઇન એનિમલ્સ ઓર હ્યુમન્સ ઓકે તો શું કહેવા માંગે છે કે કોરોના વાયરસ જે છે એ ખરેખર એક પર્ટિક્યુલર વાયરસ નથી જે આપણે અત્યારે સમજી રહ્યા છીએ કે કોરોના વાયરસની નવી બીમારી આવી છે પણ એવું નથી કોરોના વાયરસ એક પોતે એક વાયરોલોજી વાયરોલોજી મતલબ વાયરસની જે સ્ટડી કરવા માટેનું વિજ્ઞાન હોય છે એને આપણે શું કહીએ છીએ વાયરોલોજી ઓકે તો વાયરોજીની અંદર વાયરસના ક્લાસિફિકેશન માટે અલગ અલગ ફેમિલી બનાવવામાં આવે છે તો એમાંથી કોરોના ફેમિલી છે જે આપણે આગળ સમજીશું તો આ જે ફેમિલી છે તેના જેટલા પણ વાયરસ છે એ કોના કોનામાં બીમારી બીમારી મતલબ ઇલનેસ કેમાં ફેલાઈ શકે છે તો એ છે એનિમલ્સ અને હ્યુમન્સ રાઈટ ઓકે આગળ સમજીએ ઇન હ્યુમન્સ સેવેરલ કોરોના વાયરસ જો શું કહે છે સેવેરલ બહુ બધા કોરોના વાયરસ આર નોન ટુ કોઝ ઇન્ફેક્શન્સ રેન્જિંગ ફ્રોમ ધ કોમન કોલ્ડ ટુ મોર સેવર ઓકે તો મતલબ શું છે કે બહુ બધા એ ટાઈપના કોરોના વાયરસ છે જે રેસ્પાયરેટરી ઇન્ફેક્શન્સ મતલબ જે નાકથી લઈને ફેફસા સુધીની જે આપણી રેસ્પાયરેટરી ટ્રેક છે જેના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ તે તમામ ભાગને ઇન્ફેક્શન લગાવી શકે છે રેન્જિંગ ફ્રોમ કોમન કોલ્ડ ટુ સેવર ડિસીઝી મતલબ એની રેન્જ શું હોય છે કે સામાન્ય શરદીથી લઈને એકદમ સેવર ડિસીઝ મતલબ બહુ જ ઘાતક બીમારી જેમ કે ન્યુમોનિયા છે એ પ્રકારની બીમારી પણ થઈ શકે છે અને આમાં એક્ઝામ્પલ પણ આપ્યા છે એઝ મર્સ એન્ડ સાર્સ ઓકે ખાસ યાદ રાખજો મર્સ અને સાહસ એ પણ પોતે એક કોરોના વાયરસ જ છે ઓકે તો અત્યારે ધ મોસ્ટ રિસેન્ટલી ડિસ્કવર્ડ કોરોના વાયરસ કોઝ દિસ ઇઝ કોલ્ડ કોવિડ નાઇન્ટીન એટલે હાલમાં જે કોરોના વાયરસની જે શોધ થઈ છે તેનાથી જે કંઈ બીમારી થાય છે તેને ડબલ્યુએચએ શું નામ આપ્યું છે કોવિડ નાઇન્ટીન ઓકે તો હાલમાં જ શોધાયો છે હાલમાં જ અસ્તિત્વમાં આવ્યો છે એ વાયરસ એટલે એના માટે એના વિશે આપણે બહુ બધું જાણતા નથી એટલા માટે વાયરસની આગળ આપણે એક શબ્દ ઉમેર્યો છે નોવેલ ઓકે તો હાલ આપણે શું કહીએ છીએ વાયરસને નોવેલ કોરોના વાયરસ તો મિત્રો આગળ વધતા પહેલા એક બહુ અગત્યની નોંધ લેવાની છે WHO દ્વારા કોરોના વાયરસને એક ઓફિશિયલ નામ પણ આપવામાં આવ્યું છે જે છે સાર્સવી ટુ ઓકે એનો મતલબ શું થાય છે સેબર એક્યુટ રેસ્પાયરેટરી સિન્ડ્રોમ એટલે કે સાર્સ અને સીઓવી એટલે કે કોરોના વાયરસ નંબર ટુ તો આવું કેમ નામ આપવામાં આવ્યું છે કારણ કે બે હજાર બે માં એક વાયરસ આવેલો હતો સાર્સ અને બે હજાર ઓગણીસમાં ફરીથી એક વાયરસ નવો આવ્યો જેના ઓલમોસ્ટ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સે જે ફીચર્સ છે જે કંઈ એના લાક્ષણિકતાઓ છે એ બધા જ કેને મળતા આવે છે સાર્સને મળતા આવે છે એટલા માટે એને સાર્સ પાર્ટ ટુ અથવા તો સાર્સ સી ટુ આ વસ્તુને ખાસ નોટડાઉન કરજો ખાસ કરીને ક્લાસ વન ટુની જે તૈયારી કરતા હોય એ લોકો કારણ કે આપણે જ્યાં ન્યૂઝ પેપર વાંચીએ અથવા તો ન્યૂઝ જોઈએ ત્યાં બધે જ કોરોના વાયરસ કોરોના વાયરસ એવું જ બોલવામાં આવે છે

એવા જે કંઈ વાયરસ હોય છે એ વાયરસને આપણે કહીએ છીએ નિડો વાયરસ ઓકે શું કહીએ છીએ નિડો વાયરસ એટલે નિડો વાયરસ કેવા વાયરસ હોય છે જે પ્રાણીઓથી માણસમાં ફેલાય છે અને એને ક્લાસિફિકેશન કરેલા છે અલગ અલગ વન ટુ થ્રી અને ફોર ભાગમાં એમાંથી જે સેકન્ડ નંબરનો ભાગ છે એ છે કોરોના વાયરસનું ફેમિલી અને એ કોરોના વાયરસ ફેમિલીમાં બે અલગ અલગ હોય છે કોરોના અને કોરો અને કોરોનામાં આલ્ફા કોરોના બીટા કોરોના ગ્યામા કોરોના અને ડેલ્ટા કોરોના આ રીતની આખી એની ચેઇન હોય છે જેમાંથી જે બીટા કોરોના વાયરસ છે એની અંદર સાર્સ એમએચવી મર્સ આ ત્રણેય વાયરસ બીટા કોરોના વાયરસ છે જેની અંદર હવે એક નવું નામ એડ થઈ ગયું છે એ છે આપણું સાર્સ સીઓવી ટુ ઓકે મિત્રો તો ખાસ યાદ રાખજો નીડો વાયરસ કોને કહેવાય જે વાયરસ પ્રાણીમાંથી માણસમાં ફેલાય છે ઓકે કોઈ પણ પ્રકારના સંપર્કમાં આવીને પ્રાણીથી માણસમાં ફેલાય છે એને આપણે કહીએ છીએ નીડો વાયરસ નીડો વાયરસની સબ ફેમિલી આપણે ગણીએ તો કોરોના વાયરસ છે કોરોના વાયરસની અંદર બીટા બીટાની અંદર સાત સીઓવી ટુ તો ખાસ યાદ રાખજો ક્લાસ થ્રી માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ ક્લાસ વન ટુ આ જે વસ્તુ છે એના માટે આ પ્રશ્ન બહુ જ અગત્યનો થઈ થઈને આવી શકે છે અને બહુ ડિફિકલ્ટી લેવલ મે બી હાઈ થઈ શકે છે તો આપણે યાદ રાખવાનું છે નીડો નીડોમાંથી કોરોના કોરોનામાંથી બીટા બીટામાંથી સીઓવી ટુ ઓકે આ જે લાઈન છે આપણે યાદ રાખવાની છે આ એનું ક્લાસિફિકેશન છે આ એની ફેમિલી છે ઓકે ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે સમજવાની ટ્રાય કરીશું કે કોરોના વાયરસનું સ્ટ્રક્ચર કેવું હોય છે ઓકે એનું સ્ટ્રક્ચર શું હોય છે અને એની અંદર કેટલા કેટલા કોમ્પોનેન્ટ્સ હોય છે પણ એ પહેલાં આપણે એક નોર્મલ વાયરસની અંદર શું હોય છે અને કોરોના વાયરસમાં શું અલગ છે એ જાણવા માટે નોર્મલ વાયરસ કઈ રીતે વર્ક કરે છે એ જાણવું બહુ જરૂરી છે તો નોર્મલ વાયરસ કોઈ પણ એક નોર્મલ વાયરસ હોય છે એની એનવેલોપ હોય છે ઓકે એનવેલોપ મતલબ એનું જે કંઈ કવર છે ઉપરનું એ અને આ એન્વેલો એ લિપિડ અથવા તો ફેટ મતલબ કે ગુજરાતીમાં સમજીએ તો ચરબી ચરબીની બનેલી હોય છે મેક્સિમમ અને એની અંદર નાના નાના કેપ્સીડ કહેવામાં આવે છે જેને આ પ્રોટીનના બનેલા હોય છે કેપ્સિડ અને એની અંદર જીનોમ્સ આને આપણે શું કહીએ છીએ જીનોમ આ ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ પણ હોઈ શકે ઓકે આ રીતનું એક નોર્મલ વાયરસની સંરચના હોય છે તો આ જે કેપ્સિડ છે એ પ્રોટીનના બનેલા હોય છે ઓકે અને આ કેપ્સિડ આ જે અંદરના જીનોમ છે ડીએનએ અથવા આરએનએ એનું રક્ષા કરે છે ઘણી વખત શું હોય છે કોઈક વાયરસમાં બહારથી અહીંયા અંદર એન્જેમ્સ હોય છે અને આ એન્જેમ્સ એ ડીએનએ ને ખાઈ જાય છે અથવા તો એને ખતમ કરી દે છે તો એને બચાવવા પણ આ કેપ્સીડની જરૂર પડે છે ઓકે તો જીનોમના આધારે જનરલી બે ટાઈપના વાયરસ હોય છે એક હોય છે ડીએનએ વાયરસ અને એક હોય છે આરએનએ વાયરસ જે વાયરસની અંદર જીનોમ તરીકે ફક્ત ડીએનએ જ પ્રેઝન્ટ હોય એને આપણે કહીએ છીએ ડીએનએ વાયરસ અને જેમાં ફક્ત આરએનએ જ પ્રેઝન્ટ હોય છે એને આપણે કહીએ છીએ આરએનએ વાયરસ અને બહુ ઓછા વાયરસ એવા છે કે જેની અંદર ડીએનએ પ્રેઝન્ટ હોય છે બાકી મોસ્ટ ઓફ તો બધા જ લગભગ વાયરસ આરએનએ વાયરસ જ હોય છે તો હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે કોરોના વાયરસ એ શું છે એનું વર્કિંગ કઈ રીતનું છે ઓકે તો કોરોના વાયરસમાં પણ જો અહીંયા એક પ્રોટીન મેમ્બ્રેન છે અને અંદર આર એ છે એનો મતલબ શું થયો કે કોરોના વાયરસ એ કેવા પ્રકારનો વાયરસ છે આર એ પ્રકારનો વાયરસ છે એની અંદર જીનોમ તરીકે શું છે આર છે અને આ શું છે ન્યુક્લિયો કેપ કેપ્સીડ મેં જે તમને વાત કરી કેપ્સિડ બરોબર એને એનું બીજું નામ પણ એ જ છે ન્યુક્લિયો કેપ્સિડ પણ નોર્મલ વાયરસ અને જે કોરોના વાયરસ છે એમાં ફરક છે આનો આને શું કહેવામાં આવે છે સ્પાઇક્સ આ જે સ્પાઇક શબ્દ છે આને આપણે કહીએ છીએ સ્પાઇક્સ અને આ સ્પાઇક્સના કારણે એનો જે શેપ છે એ મુકુટ જેવો આવે છે રાજાનો જે મુકુટ હોય છે એના જેવો આવે છે જેના કારણે આને નામ આપવામાં આવ્યું છે કોરોના વાયરસ

આ બીજા સેલ અથવા સરફેસ ઉપર બાઉન્ડ થશે એના માટે આ વાયરસ પાઇકનો ઉપયોગ કરે છે કન્ટામિનેશન કરવા માટે ખાસ કરીને રાઈટ અને ત્રીજું છે એનવેલો પ્રોટીન ઓકે આ એનવેલોપ પ્રોટીન છે ઇન્ટરેક્ટ વિથ એમ ટુ ફોર્મ વાયરલ એનવેલોપ મતલબ કે કોઈ પણ અન્ય જે કોષ આવવાનો છે તેની જોડે ઇન્ટરેક્શન કરશે અને પોતાની એક વાયરલ એનવેલોપ ફોર્મ કરશે રાઈટ અને આ એક છે મેમ્બ્રેન પ્રોટીન આ શું કામ કરે છે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ઓફ સીઓવી એસેમ્બલી એક પ્રકારનું જોવા જઈએ તો એનું બ્રેન જ છે કે એ આખું આનું જે વર્કિંગ છે એ મેઇન તો આ મેમ્બ્રેન પ્રોટીન છે એના જે કંઈ એને સિગ્નલ્સ જવાના છે એના આધારિત એ કામ કરવાનું છે અને વાયરલ એન્યુલોપનો કેવો શેપ બનશે એ પણ એ પોતે ડિટરમાઇન કરે છે તો મિત્રો કોરોના વાયરસ ફેલાય છે કઈ રીતે તેની આપણે થોડી ચર્ચા કરીએ આજ સુધીના ઇતિહાસમાં જે કઈ પણ કોરોના વાયરસી જોવા મળ્યા છે જેમ કે છે 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 એ મુખ્યત્વે ત્રણ પ્રાણીઓમાંથી ફેલાયા એક છે કેટ એક છે બેટ અને એક છે કેમલ ઓકે આ ત્રણ મુખ્ય પ્રાણી છે જ્યાં હજી સુધી કોરોના વાયરસ જોવા મળ્યા છે હવે જે આ નવો બે હજાર ઓગણીસ ની અંદર જે નોવેલ કોરોના વાયરસ ફેલાયો છે તે તેનું ઓરિજિન હજી સુધી શોધાયું નથી કે ખરેખર એ કયા પ્રાણીમાંથી શરૂઆત થઈ છે પણ ભૂતકાળના અનુભવના આધારે એવું કહી શકાય કે કોઈ પણ એક પર્ટિક્યુલર પ્રાણીમાંથી જ થયું હશે અને વધારે સંભાવના એવી છે કે એ બેટમાંથી ચામાચિડિયામાંથી જ આવ્યો હોય કારણ કે ચાઈનામાં જે ફિશ માર્કેટ્સ છે ત્યાં ચામાચિડિયાનું વેચાણ ખૂબ જ વધારે છે ઓકે તો આપણે સમજીએ કે કઈ રીતે આ ફેલાય છે રાઈટ તો આપણે પહેલો કેસ લઈએ બે હજાર બે નો તો બે હજાર બે માં કયો વાયરસ આવ્યો તો આપણે વાત કરીએ સાર્સ સાર્સ પણ ચાઈનાથી જ આવ્યો હતો ચાઈનામાં જ ઇવોલ્વ થયો તો જો સૌથી પહેલું જે સ્ટેજ હોય છે એ શું હોય છે ક્રોસ સ્પેસીસ ટ્રાન્સમિશન મતલબ કે એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય પ્રાણીથી પ્રાણીમાં ફેલાય ત્યારે એને આપણે શું કહીએ છીએ ક્રોસ સ્પેસિસ ટ્રાન્સમિશન આ કોઈ પણ વાયરસનું પહેલું સ્ટેજ હોય છે જે બીજું સ્ટેજ હોય છે એ હોય છે ઝૂનોટિક ટ્રાન્સમિશન ઝૂનોટિક ટ્રાન્સમિશનનો મતલબ એવો થાય કે પ્રાણીમાંથી હ્યુમન બિંગમાં વાયરસ આવે કોઈ પણ એક પ્રકારના કોન્ટેક્ટથી જેમ કે જો આપણે તાજેતરનું ગત વર્ષનું એક એક્ઝામ્પલ લઈએ તો નિફા વાયરસ હતો આમ તો નિફા વાયરસ ઓગણીસો છન્નુંની આસપાસ આવેલો છે પણ ભારતમાં ગત વર્ષે એનો પોઝિટિવ કેસ આવ્યો તો એ પણ ક્યાંથી આવ્યો તો ચામાચેડિયામાંથી આવ્યો હતો તો એ જે ટ્રાન્સમિશન હતું એને આપણે કહીએ છીએ ઝૂનોટિક ટ્રાન્સમિશન ડાયરેક્ટ પ્રાણીમાંથી ડાયરેક્ટ હ્યુમન બિંગમાં ફેલાય એને આપણે કહીએ ઝૂનોટિક ટ્રાન્સમિશન ઓકે અને માણસથી જ્યારે બીજા વ્યક્તિમાં ફેલાય એક વ્યક્તિથી જ્યારે બીજા વ્યક્તિમાં ફેલાય ત્યારે એને આપણે કહીએ છીએ કોમ્યુનિટી કોન્ટેક્ટ અથવા કોમ્યુનિટી ટ્રાન્સમિશન અને પછી જે વ્યક્તિ ઇન્ફેક્ટ થાય છે એ હોસ્પિટલમાં દાખલ થાય છે અને હોસ્પિટલમાં દાખલ થયેલો વ્યક્તિ જો નર્સ ડોક્ટર અથવા તો બીજા કોઈ દર્દીને જ્યારે ઇફેક્ટ કરે છે ત્યારે આપણે એને શું કહીએ છીએ નોસો કોમિયલ ટ્રાન્સમિશન તો જુઓ મિત્રો ટ્રાન્સમિશનના સ્ટેજીસ શું હોય છે સૌથી પહેલું સ્ટેજ ક્રોસ સ્પેસીસ ઓકે બીજું સ્ટેજ જે હોય છે એ હોય છે ઝૂનોટીક ત્રીજું સ્ટેજ જે હોય છે એ હોય છે કમ્યુનિટી અને જે ફાઇનલ સ્ટેજ હોય છે એ હોય છે નોસો કોમિયલ ઓકે તો આ ખાસ યાદ રાખવું કે કયા સ્ટેજમાં કોના કોના વચ્ચે આ ટ્રાન્સમિશન થાય છે એવી જ રીતે ત્રીસ વર્ષ પહેલા પણ મર્સ વાયરસ એક વખત દેખાયો હતો પણ એનું બહુ બધું ફેલાવો થયો નહોતો પણ બે હજાર બારમાં ફરીથી મર્સ વાયરસ આવ્યો હતો મિડલ ઈસ્ટમાં એટલા માટે એને મિડલ ઇસ્ટ જ નામ આપેલું છે અને એ ખાસ કરીને કેમ્બલમાંથી ફેલાયો હતો અને એમાં પણ આવી જ કંઈક પ્રક્રિયા થઈ હતી સૌથી પહેલાં ક્રોસ સ્પેસિસ થયું હતું પછી ઝૂનોટિક અને પછી કોમ્યુનિટી અને પછી નોસોકોમિયલ ઓકે તો આ સિક્વન્સ ખાસ યાદ રાખવી કારણ કે જ્યારે આપણે ક્લાસ વન ટુની લેવલે જોઈએ અથવા યુપીએસસીના લેવલે જોઈએ ત્યારે એ લોકો આ ટાઈપના પ્રશ્નો બનાવે છે કે આમાંથી કયું વિધાન સાચું છે કયું વિધાન ખોટું છે અથવા તો આમાંથી આને સિક્વન્સમાં ગોઠવો અથવા તો જોડકા જોડો તો એવા એવા જ્યારે ક્વેશ્ચન્સ આવે છે ત્યારે સો સો ટકા આ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે છે રાઈટ અને ખાસ કરીને ક્લાસ થ્રી માટે આ વસ્તુ યાદ રાખજો કોમ્યુનિટી કોન્ટેક્ટ અને ઝૂનોટિક ટ્રાન્સમિશન કારણ કે આ વારંવાર ન્યૂઝમાં આ શબ્દો યુઝ થઈ રહ્યા છે અત્યારે કોમ્યુનિટી કોન્ટેક્ટ ઘટાડો સોશિયલ ડિસ્ટન્સિંગ વધારો તો એનો મિનિંગ જ આ છે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં આ વાયરસનો ફેલાવો અટકી જાય તો મિત્રો હવે આપણે જોઈશું કે જે મુખ્ય મુખ્ય તાજેતરના જે ફ્લૂઝ છે અલગ અલગ પ્રકારના અને જે વાયરસ ફેલાયા હતા તેમાંથી સૌથી ઘાતક વાયરસ કયો છે અને કોની ઇન્ટેન્સિટી કેટલી છે કોઈ અન્ય પર્સન ટુ પર્સન ઇન્ફેક્ટ કરવાની ઓકે તો સૌથી પહેલાં જોઈએ એચ વન એન વન તો એક માણસ જો ઇન્ફેક્ટેડ હોય તો એ મેક્ઝિમમ વન પોઈન્ટ ટુ વન સિક્સ એટલે કે બહુ ઓછા લોકોને એવરેજલી ઇન્ફેક્ટ કરી શકે છે વાત કરીએ સાર્સની તો સાર્સમાં ઇન્ફેક્ટેડ એક પર્સન હોય તો ત્રણ જણાને આરામથી કરે છે વાત કરીએ તો એક અઢી લઈને સાત પોઈન્ટ બે અને થોડો ઓછો ઘાતક સાર્સ છે અને એનાથી પણ ઓછો ઘાતક કોવિડ છે પણ કોવિડ આટલો બધો ફેલાયો કેમ આ બે એટલા નથી ફેલાયા પણ કોવિડ આજે આખા વિશ્વને પોતાના શિકંજામાં લઈને બેઠો છે લગભગ એકસો નવ્વાણું છે તો એવું કારણ શું છે છે કારણ એ કે કોવિડના લક્ષણો દેખાતા ચૌદ દિવસ જેવું થઈ જાય છે અને ખાસ કરીને એના જે શરૂઆતના લક્ષણો હોય છે એકદમ સામાન્ય હોય છે એકદમ ઘણી વખત તો દેખાતા પણ નથી સામાન્ય મતલબ સામાન્ય શરદી હોય સામાન્ય ખાંસી થતી હોય હેડેક થતું હોય રાઈટ તો જ્યાં સુધી ખબર પડે છે વ્યક્તિને કે મને આ બીમારી થઈ છે કોવિડ નાઇન્ટીન થયું છે ત્યાં સુધીમાં તો એ એને ઘણા બધા લોકોને ઇન્ફેક્ટ કરી દીધા હોય છે જ્યારે સાર્સ અને મર્સની કન્ડિશનમાં એવું હતું કે બહુ જલ્દી એના લક્ષણો દેખાઈ જતા હતા જેના કારણે બહુ જલ્દીથી એની ટ્રીટમેન્ટ થઈ શકતી હતી ઓકે તો મિત્રો આ સ્લાઇડ દેખાડવાનો જે મારો આશય છે તે મુખ્ય એ છે કે તમારે ઇન્ટેન્સિટી રેટ યાદ રાખવાનો છે રાઈટ ઇન્ટેન્સિટી રેટ કે કોનો સૌથી ઘાતક છે અને કોનો ઓછો છે તો આપણે યાદ રાખી લેશું એમ એટલે મર્સ પછી આવશે સાર્સ પછી આવશે કોવિડ પછી આવશે ઈબોલા અને પછી આવશે એચ વન એન વન ઓકે તો ખાસ આટલું આ ત્રણ યાદ રાખજો ઘણું છે કારણ કે આ ત્રણ જ એક જ ફેમિલીના મેમ્બર્સ મિત્રો કર જે બહુ મોટા એપેડેમિક્સ થયેલા છે ક્લાસ થોડાક વર્ષોમાં એને પણ જાણવા જરૂરી છે કારણ કે જીપીએસસીમાં ક્લાસ થ્રીમાં હવે સીધું તો પૂછવાના નથી કોઈ કે ભાઈ કોરોના વાયરસ કયા વર્ષમાં આવ્યો ઓકે તો પાસ્ટમાં જવું થોડું જરૂરી બને છે અહીંયા તો આ એક આ થોડાક એવા કેસીસ છે જે બહુ મોટા પાયે ફેલાવો થયો તો એટલે ખાસ કરીને આ કયા વર્ષમાં આવ્યા અને ક્યાં એનું ઓરિજિન હતું એ ખાસ યાદ રાખવું જરૂરી છે રાઈટ તો આપણે પહેલી વસ્તુ જોઈએ કે આમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ જ યાદ રાખશું એક તો છે ઇબોલા ઈબોલા વાયરસના હજી પણ ઘણા બધા પોઝિટિવ કેસીસ આવે છે ઓકે તો એ ઓગણીસો છોતેર માં આવ્યો હતો નિફા વાયરસ છે ઓગણીસો નવ્વાણું અને છન્નું છન્નુંની ની આસપાસ જ આવ્યો હતો બટ ઓગણીસો નવ્વાણુંમાં એ બાય એને શોધી લેવામાં આવ્યો હતો ફાઇનલી કે આ જ વાયરસ છે અહીંયાથી જ આવ્યો છે રાઈટ પછી છે બે હજાર બેમાં માં બે હજાર બેમાં ચાઇનાથી ઓરિજિન થયેલો જે વાયરસ છે સાર્સ અને તેનો જ જે એડવાન્સ રૂપ છે આજે આપણે જોઈ રહીએ છીએ એ છે સાર્સ ટુ ઓકે જો મિત્રો ખાસ યાદ રાખજો આપણે કદાચ આઠમાનોમાં ભણ્યા જશું ઉત્ક્રાંતિનો સિદ્ધાંત જે આપ્યો કે કોઈ પણ પ્રજાતિ છે એ પોતે સ્ટ્રોંગ બનવાનો પ્રયાસ કરશે અમુક વર્ષો પછી એ યા તો એ સ્ટ્રોંગ બનશે યા તો એ ખતમ થઈ જશે તો દરેક પ્રજાતિ પોતે સ્ટ્રોંગ બનવાની ટ્રાય કરતી હોય છે એવી જ રીતે આ જે સાર્સ વાયરસ છે એ પણ પોતાની રીતને પોતાની જાતને નાનકડો એવો ચેન્જ કરીને સ્ટ્રોંગ બની ગયો છે રાઈટ તો એ આ સાર્સનું જ એડવાન્સ વઝન છે બે હજાર બેમાં આવ્યો તો અને આમાં જુઓ શું દેખાડે છે ચામાચીડિયામાંથી કેમલમાં ટ્રાન્સમિશન થયું હતું પછી છે એચ એન વન બર્ડ ફ્લૂ રાઈટ બે હજાર ત્રણમાં જે આવ્યો તો આનું પણ ઓરિજિન ચાઈના છે જુઓ તમે મેક્ઝિમમ ચાઈનાથી જ ઓરિજિન હશે એનું કારણ છે કે એવું કહેવાય છે કે દરેક પ્રકારના પ્રાણીઓ વાળા ખાઈ શકે રાઈટ તો દરેક પ્રકારના પ્રાણીઓનું વેચાણ ચાઇનામાં તમને મળે છે એટલા માટે ત્યાં ઝૂનોટિક ટ્રાન્સમિશન છે એનો રેટ બહુ વધારે છે રાઈટ તો બર્ડ ફ્લૂ બે હજાર ત્રણમાં આવ્યું હતું મર્સ બે હજાર બાર સાઉદી અરેબિયામાં ફર્સ્ટ વખત દેખાયું હતું એટલા માટે જેને મિડલ ઇસ્ટ નામ આપવામાં આવ્યું છે રાઈટ પછી એચ સેવન એન નાઇન બર્ડ ફ્લૂ આ પણ બર્ડ ફ્લૂ છે એ બે હજાર તેરમાં આવ્યો હતો રાઈટ એચ વન એન વન આ સ્વાઇન ફ્લૂ છે બે હજાર નવમાં આવ્યો હતો યુએસ અને મેક્સિકો રાઈટ મેક્સિકોમાં સ્વાઈન્સ બહુ જ પ્રિય છે લોકોને એટલા માટે ઓરિજિન જ ત્યાંથી થયું હતું સિઝનલ ફ્લૂ જે દર વર્ષે આવતું હોય ગમે તે પક્ષી પણ ફેલાઈ શકે છે સ્વાઇન પણ ફેલાઈ શકે છે અને ડેથ રેટ આમ જોવા જઈએ તો ઘણો ઓછો હોય છે આનો બટ ઘણા વર્ષોથી છે એટલા માટે એનો ફર્ટાલિટી રેટ અત્યારે આમાં બહુ વધારે દેખાડે છે બટ ઓવરઓલ બહુ કંટ્રોલ હોય છે સિઝનલ ફ્લૂ રાઇટ અને આ છે નવું ટુ થાઉઝન્ડ નાઇન્ટીનનું એટલે કે નોવેલ કોરોના વાયરસ અત્યારે બધું ઓન છે આપણે આને અપડેટ કરીશું જ્યારે બધું બહુ શાંતિમય રૂપે પૂર્ણ થઈ જાય ત્યારે ઓકે હાલ જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ઇન્ફેક્ટેડની સંખ્યા નવ લાખની આસપાસ છે ઓકે અને ફેટાલિટી રેટ ઓગણીસ ટકાની આસપાસ છે એટલે જ્યારે WHO એચ ઓએ ફેબ્રુઆરીમાં જ્યારે બે હજાર વીસમાં આ બહાર પાડ્યો હતો ત્યારે ફેટાલિટી રેટ બહુ ઓછો હતો એટલા માટે WHO એચ ઓ ત્યારે બહુ એટલી સેવર ગાઈડલાઇન્સ બહાર નથી પાડી એમનું એવું કહેવાનું હતું કે આનો મૃત્યુઆંક જે છે એ બહુ ઓછો છે એટલા માટે કંટ્રોલ થઈ જશે પણ જેમ જેમ સમય જતો ગયો એમ એમ ખબર પડે છે દરરોજ નવા અપડેટ્સ આવે છે કોરોનાને લઈને ખાસ કરીને ડોક્ટર્સ પાસે જ દરરોજ નવી ગાઈડલાઇન્સ આવે છે કે ભાઈ આ વાયરસમાં આવો છે આ આ ટાઈપના ચેન્જીસ છે ઓકે ઓકે મિત્રો તો આશા છે કે તમને આજનો લેક્ચર પસંદ આવ્યો હશે જતાં પહેલાં આપણે એક જાગરણ જોશ કરીને વેબસાઇટ છે ત્યાં બહુ સારા પ્રશ્નો હોય છે તો ત્યાં અત્યારે કોરોના વાયરસ રિલેટેડ ત્રણ પ્રશ્નો આપ્યા છે એક્સપેક્ટેડ પ્રશ્નો તો આપણે એને સોલ્વ કરવાની પ્રયાસ કરીએ ઓકે તો ક્વેશ્ચન નંબર વન શું છે વોટ ઇઝ કોરોના વાયરસ ઓકે તો પહેલો ઓપ્શન ઇટ ઇઝ લાર્જ ફેમિલી ઓફ વાયરસ બીજો ઇટ બિલોંગ્સ ટુ ફેમિલી ઓફ નીડો વાયરસ સી છે બોથ એ એન્ડ બી આર કરેક્ટ ડી છે ઓનલી એ ઇઝ કરેક્ટ ઓકે તો મિત્રો આ વિડીયોને પોઝ કરીને ટ્રાય કરજો સોલ આઉટ કરવાની તો હું તમને સોલ્યુશન આપું છું કે આપણે ડબલ્યુ એચની જે ડેફિનેશન છે એમાં જ પહેલી જ લાઈન હતી ઇટ ઇઝ લાર્જ ફેમિલી ઓફ વાયરસ એટલે સ્ટેટમેન્ટ એ સાચું છે બીજું ઇટ બિલોંગ્સ ટુ ફેમિલી ઓફ નીડો વાયરસ યસ આપણે વાત કરી કે કયા ફેમિલીમાંથી આવે છે નીડો વાયરસથી કોરોના કોરોનામાંથી બીટા ઓકે તો આ પણ સાચું છે તો સાચો ઓપ્શન શું થયો સી બોથ એ એન્ડ બી આર કરેક્ટ હવે આપણે જઈએ ક્વેશ્ચન નંબર ટુ તરફ ક્વેશ્ચન નંબર ટુ શું કહે છે વિચ ઓફ ધ ફોલોઇંગ ડિસીઝીસ આર રિલેટેડ ટુ કોરોના વાયરસ આમાંથી કઈ બીમારીઓ કોરોના વાયરસ સાથે રિલેટેડ છે તો ઓબવિયસલી મર્સ તો છે જ સાર્સ પણ છે તો આમાં પણ આપણો ઓપ્શન થઈ ગયો ઓપ્શન સી બોથ એ એન્ડ બી

એના કારણે જ એને આપણે કોરોના વાયરસ નામ આપ્યું છે ઓકે મિત્રો તો આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આપ સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને સજેશન્સ આપના વેલ્યુએબલ સજેશન્સ આપતા રહ્યો અને જો અન્ય કોઈ ટોપિક્સ પર વિડીયો બનાવો હોય તો કમેન્ટ બોક્સ ઉપર લખજો અને આમાં કોઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં